नमस्कार मित्रों, स्वागत छे તમારું ગુજરાત માહિતી YouTube ચેનલ માં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મૃત્યુ નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત થશે। જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધાર ફરજિયાત બનાવવા સરકારે બુધવારે લોકસભામાં જન્મ મૃત્યુ નોંધણી સંશોધન બિલ રજૂ કર્યો હતો। તમામ રાજ્યો આ બિલ માટે સહમત થઈ ચૂક્યા છે। આ બિલ કાયદો બન્યા પછી રાજ્યોએ જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો આપવા માટે આરજીએ દ્વારા સંચાલિત નાગરિક નોંધણી પ્રણાલીનો ઉપયોગ કરવો પડશે। આ બિલ દ્વારા સરકારનો નાગરિક નોંધણી પ્રણાલીને સચોટ બનાવવા અને છેતરપિંડીને અટકાવવાનો ઉદ્દેશ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેમાં નવસારીમાં 6 કલાકમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે પૂરનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સુરતના મહુવામાં 12 ઇંચ વરસાદ, ડાંગ, બારડોલી, જલાલપર અને ઉમરગામમાં 8 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। જોકે છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે વીજળી જોડાણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ વીજ જોડાણમાં સ્વૈચ્છિક જાહેરાત યોજના હવે વધુ 3 મહિના સુધી લંબાવવામાં આવી છે। કરારિત વીજ ભાર કરતાં વધુ વીજ ભાર નિયમિત કરાવી શકાશે। સરકારી વીજ કંપનીઓમાં 31 ઓગસ્ટ સુધી અરજી થશે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 4 ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કૃષિ વીજ જોડાણમાં સ્વૈચ્છિક જાહેરાત યોજના વધુ 3 મહિના લંબાવવામાં આવી છે। હવે ખેડૂતો 31 ઓગસ્ટ સુધી આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે। કૃષિ વીજ જોડાણમાં વધારાનો વીજ ભાર નિયમિત કરવા માટે ખેડૂતોએ વીજ કંપનીનું બાકી લેણું પૂરેપૂરું ભરપાઈ કરવું પડશે। આ ઉપરાંત જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો તે પાછો પણ ખેંચવો પડશે। ભૂતકાળમાં આખરી થઈ ગયેલા કેસોનો સમાવેશ આ યોજનામાં થશે નહીં। જો કરારિત વીજ ભાર કરતાં વધુ વીજ ભાર ખેડૂતોના વીજ જોડાણમાં હોય અને તે નિયમિત કરાવવા ઈચ્છતા હોય તેવા કિસ્સામાં પ્રવર્તમાન ધારાધોરણો મુજબ ખેડૂતોને એસ્ટિમેટ આપવામાં આવશે, જેમાં તફાવતના ફિક્સ સર્વિસ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ પણ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સાવધાન થઈ જજો, દેશભરમાં આ રોગ ફેલાયો છે। ચોમાસાની ઋતુમાં બદલાવ થતાની સાથે જ અનેક રોગોનો ખતરો પણ વધી જાય છે। આમાંનો એક રોગ એ ફ્લૂ એટલે કે આંખ આવી, જે દેશભરમાં ફેલાઈ ગયો છે। છેલ્લા 1 અઠવાડિયામાં તેના ઘણા દર્દીઓ હોસ્પિટલમાં ફરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આંખ આવવાના 15,000થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો છોદ મહત્વ જમા કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો બહાર પાડ્યો હતો। રાજસ્થાનના સીકરથી દેશભરના 8.5 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ યોજના હેઠળ દર વર્ષે સરકાર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 3 હપ્તામાં 6,000 રૂપિયા વર્ષે ટ્રાન્સફર કરે છે। ખેડૂતોને 14મા હપ્તા તરીકે 17,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 500 રૂપિયાની નોટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। શું સ્ટાર દોરેલું હોય એ 500ની નોટ નકલી હોય છે? સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે। મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે ફૂદડી એટલે કે સ્ટારવાળી 500 રૂપિયાની નોટ છે તો તે નકલી છે, પરંતુ હકીકતમાં આ દાવો ખોટો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટાર નિશાનવાળી નોટની માન્યતાને લઈને વ્યક્ત કરાઈ રહેલી તમામ શંકાને દૂર કરતાં કહ્યું હતું કે વર્ષ 2006 સુધી RBI જે નોટ છાપતી હતી તે સિરિયલ નંબરમાં હતી। આ તમામ નોટમાં સિરિયલ નંબરની સાથે અંકો અને લેટરની પણ સાથે પ્રિફિક્સ થતું હતું। આ નોટ 100 પીસના પેકેજમાં જાહેર કરાય છે। ખરાબ થઈ ચૂકેલી નોટોને ફરીથી છપવા માટે સ્ટાર સિરીઝ સિસ્ટમને અપનાવાય છે। સ્ટાર સિરીઝવાળી નોટ સામાન્ય કરન્સી નોટની જેમ જ કાયદાકીય રીતે માન્ય છે, માત્ર તેની નંબર પેનલમાં પ્રિફિક્સ અને નંબર વચ્ચે સ્ટાર સિમ્બોલ પણ હોય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ લાપતા થવાને લઈને મોટો રિપોર્ટ સામે આવ્યો છે। દેશની 10 લાખથી પણ વધુ મહિલાઓ લાપતા થઈ હોવાનો NCRB દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। 2021માં 18 વર્ષથી વધુ વયની 3,75,058 મહિલા લાપતા થઈ હતી। મહિલાઓ લાપતા થવાના સૌથી વધારે કેસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાનું
એનસીઆરબી ના રિપોર્ટ માં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌથી વધુ શક્યતા મહારાષ્ટ્રને લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડ, વાપી, ડાંગ તો સુરત, ભરૂચ, નર્મદા, તાપી તેમજ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે સારો વરસાદ જોવા મળી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના એકાદ બે વિસ્તારમાં હળવોથી મધ્યમ તો ક્યાંક સારા વરસાદનો સ્પેલ જોવા મળી શકે છે। જ્યારે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા તો ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ ખાબકી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની કોસ્ટલ પટ્ટીના એટલે કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે વધુ જણાઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે। પૂરક પરીક્ષામાં કુલ 180,158 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 153,394 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। જે પૈકી 40,880 પરીક્ષાર્થીઓ પાસ થતા ધોરણ 10 SSC જુલાઈ પૂરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65% પરિણામ આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુરિયા ખાતરને લઈને મોટી અપડેટ સામે આવી છે। ખેડૂત મિત્રો, નવું યુરિયા સાથે હવે સલ્ફર આવશે। જેમ નીમ કોટેડ આવે છે તેવી જ રીતે કોટેડ રીતે સલ્ફર યુરિયા આવશે, જેના ભાવ હજુ સુધી સરકારે નક્કી કર્યા નથી। જો કે હવે યુરિયામાં નાઇટ્રોજનની માત્રા 46%ને બદલે 37% થશે અને સલ્ફર 17% આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 12 મહિનાની રજાની જાહેરાત કરવામાં આવે છે। સિક્કિમ સરકારે સરકારી મહિલા કર્મચારીઓ માટેની મેટરનિટી લીવને લઈને મોટો નિર્ણય કર્યો છે। સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે આ જાહેરાત કરી હતી કે માતા બનનાર મહિલાઓને 12 મહિનાની રજા આપવામાં આવશે। આ સિવાય બાળકના પિતાને 1 મહિનાની રજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં આ યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી કેટલાક નવા નિયમો અને ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે। 1 ઓગસ્ટ 2023થી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે। જુલાઈ મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો હવે બાકી છે, જો કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે અગત્યના નિયમો બદલાશે। ફિક્સ ડિપોઝિટ, ITR ફાઇલિંગ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે। જ્યારે ઓગસ્ટમાં 14 દિવસ બેંક રજાઓ પણ છે। સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને અન્ય તહેવારોને કારણે વિવિધ રાજ્યોમાં પણ બેંકો બંધ રહેશે। હવે ક્યાં ક્યાં નવા નિયમો અને ફેરફારો લાગુ થશે એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં ગેસના ભાવમાં ફેરફાર। ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની શક્યતા છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને LPGના ભાવમાં ફેરફાર અંગે વિચારણા કરે છે। આ સમયમાં ભાવમાં વધઘટ પણ થતી હોય છે। CNG અને PNGના દરો પણ બદલાઈ શકે છે। ITR ફાઇલિંગને લઈને પણ ફેરફાર થવા જઈ રહ્યો છે। મોડું ITR ફાઇલ કરવા બદલ કરદાતાઓને પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે। આવકવેરા માટે રિટર્ન ફાઇલ કરવાના હવે માત્ર 3 દિવસ બાકી છે। છેલ્લા સમયે સર્વર પર લોડ વધવાથી ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે। આ સંજોગોમાં છેલ્લા સમય સુધી બેસી રહેવાથી ચિંતામાં વધારો થાય છે। જો કે હવે 31 જુલાઈ સુધી રાહ ન જોઈ અને વહેલી તકે પોતાનું ITR જમા કરાવી દેવું વધુ હિતાવહ ગણવામાં આવે છે। ત્યારબાદના ફેરફાર વિશે વાત કરીએ તો એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના ફેરફારને લઈને પણ મોટી અપડેટ છે। જો તમે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરો છો તો ઓફર્સ ઓછી થઈ જશે। કેશબેક સાથે રિવોર્ડ પોઈન્ટમાં પણ ઘટાડો કરવામાં આવ્યા છે। જ્યારે SBI અમૃત કલશને લઈને પણ મોટી અપડેટ સામે આવે છે। સ્ટેટ બેંક સ્પેશિયલ FD સ્કીમ અમૃત કલશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ છે। આ 400મી ટર્મ ડિપોઝિટ સ્કીમ છે। વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજદર 7.6% આપવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો બેંકો 14 દિવસ બંધ રહેશે। ઓગસ્ટ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થાય છે, તહેવારોને કારણે રજાઓ વધુ આવે છે। જો કે ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે, જો કે તમામ રાજ્યમાં આ રજાઓ એક સાથે આવતી નથી। ત્યારબાદના મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો સરકાર ટ્રાફિક સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવનારાઓને 5,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે, જ્યારે દારૂ પીને ડ્રાઇવિંગ કરનારને દંડ અને 6 મહિનાની જેલ પણ થઈ શકે છે।
આમ 1 ઓગસ્ટથી કેટલાક નવા નિયમો અને ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે। જો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।